નમસ્કાર મિત્રો, આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જે મિત્રો ટેટ, ટાટ, વનરક્ષક, એનએમએમએસ, પોલીસ, હેસ્ટાટ, હેસમેટ વગેરે પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે સામાજિક વિજ્ઞાનના આપણી ચેનલની પ્લેલિસ્ટમાં વિડીયો મૂકવામાં આવ્યા છે, તે પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. તો દરેક મિત્રો પ્લેલિસ્ટમાં મૂકવામાં આવેલ સામાજિક વિજ્ઞાનના વિડીયો છે એ જોઈ લેવા. અને આજે મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 અને પ્રકરણ નંબર 12 ઉદ્યોગ પાઠના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરશું. જો મિત્રો વિડીયો પસંદ આવે અને તમારી તૈયારીમાં ઉપયોગી બને તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. ઘણા મિત્રો છે કોમેન્ટ છે એ કરે છે, અને જો નવા મિત્રો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો જોઈએ હવે પ્રશ્ન નંબર 1, લોખંડ અને પોલાદ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે? તો તેનો આન્સર આવશે વસ્તુઓના ઉત્પાદન સાથે. પ્રશ્ન નંબર 2, શર્મ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે? તો તેનો આન્સર આવશે પશુને. પ્રશ્ન નંબર 3, કાગળ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 4, સિમેન્ટ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે? તો તેનો આન્સર આવશે ખનિજને. પ્રશ્ન નંબર 5, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો તેનો આન્સર આવશે સાર્વજનિક ક્ષેત્રનો. પ્રશ્ન નંબર 6, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો તેનો આન્સર આવશે ખાનગી ક્ષેત્રનો. પ્રશ્ન નંબર 7, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો તેનો આન્સર આવશે સહકારી ક્ષેત્રનો. પ્રશ્ન નંબર 8, મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો તેનો આન્સર આવશે સંયુક્ત ક્ષેત્રનો. પ્રશ્ન નંબર 9, ઉદ્યોગોના સ્થાનિકરણને અસર કરતા પરિબળોમાં કયા એક પરિબળનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે વ્યક્તિનો. બાકી ઉદ્યોગોના સ્થાનિકરણને અસર કરતા પરિબળોમાં ઉર્જાનો, મૂડીનો અને બજારનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 10, માલિકીના આધારે ઉદ્યોગોના વર્ગીકરણમાં કયા એક ક્ષેત્રનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે ભાગીદારી ક્ષેત્રનો સમાવેશ થતો નથી. બાકી માલિકીના આધારે ઉદ્યોગોના વર્ગીકરણમાં ખાનગી ક્ષેત્રનો, સાર્વજનિક ક્ષેત્રનો અને સંયુક્ત ક્ષેત્રનો સમાવેશ છે એ થાય છે. પ્રશ્ન નંબર 11, ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતા આર્થિક પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે? તો તેનો આન્સર આવશે કચ્છમાં. પ્રશ્ન નંબર 12, ઔદ્યોગિકીકરણથી કોના વૃદ્ધિ અને વિકાસ થાય છે? તો તેનો આન્સર આવશે શહેરો અને નગરોના. પ્રશ્ન નંબર 13, ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં કયા એક પ્રદેશનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે જયપુર અને અજમેર ઔદ્યોગિક પ્રદેશનો સમાવેશ થતો નથી. બાકી ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં અમદાવાદ, વડોદરા ઔદ્યોગિક પ્રદેશનો સમાવેશ થાય છે, વિશાખાપટ્ટનમ, ગંતુર ઔદ્યોગિક પ્રદેશનો સમાવેશ થાય છે અને છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 14, વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં કયા એક ઉદ્યોગનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે સિમેન્ટ ઉદ્યોગનો. મિત્રો વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં આ સિમેન્ટ ઉદ્યોગનો સમાવેશ થતો નથી. બાકી વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં લોખંડ પોલાદ ઉદ્યોગનો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગનો અને સુતરાઉ કાપડ ઉદ્યોગનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 15, નીચે આપેલા દેશો પૈકી કયા એક દેશમાં લોખંડ પોલાદ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી? તો તેનો આન્સર આવશે દક્ષિણ આફ્રિકામાં. મિત્રો અહીંયા 4 દેશો આપેલા છે, આ 4 દેશોમાં એક એવો દેશ છે કે જ્યાં લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ કેન્દ્રિત થયેલો નથી, તો તે દેશ છે દક્ષિણ આફ્રિકા છે. બાકી યુએસએમાં, જર્મનીમાં અને ચીનમાં છે એ લોખંડ પોલાદ ઉદ્યોગ છે કેન્દ્રિત થયેલ છે. પ્રશ્ન નંબર 16, નીચે આપેલા દેશો પૈકી કયા એક દેશમાં કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી? તો તેનો આન્સર આવશે મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં ચીન દેશમાં છે એ કાપડ ઉદ્યોગ છે કેન્દ્રિત થયેલો નથી. બાકી ભારતમાં, દક્ષિણ કોરિયામાં અને જાપાન દેશમાં કાપડ ઉદ્યોગ છે કેન્દ્રિત થયેલો છે. પ્રશ્ન નંબર 17, નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે? તો તેનો આન્સર આવશે પોલાદ. પ્રશ્ન નંબર 18, ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્રોમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે મિત્રો અમદાવાદ.
तो के भारत ना लोखंड पोलाद ना उद्योगों ना महत्व ना केंद्रों मा अहमदाबाद ना समावेश थतो नथी। बाकी भारत ना लोखंड पोलाद उद्योगों ना महत्व ना केंद्रों मा भिलाई, बर्नपुर अने बोकारो नो समावेश थाई छे। प्रश्न नंबर 19, भारत ना लोखंड उद्योग जे राज्य मा विकस्यो छे तेमा क्या एक राज्य नो समावेश थतो नथी? तो तेनो आंसर आवशे उत्तर प्रदेश नो समावेश थतो नथी। बाकी भारत मा लोखंड उद्योग જે રાજ્યમાં વિકસ્યો તે રાજ્યોમાં પશ્ચિમ બંગાળનો, ઝારખંડનો અને છત્તીસગઢનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 20, સાક્ષી મતલબ કે હાલુ જમશેદપુરમાં ટિસ્કોનો મિત્રો ફૂલફોર્મ થશે ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેનો આન્સર આવશે મિત્રો 1907। પ્રશ્ન નંબર 21, ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રોમાં કયું કેન્દ્ર સૌથી વધુ સુવિધાવાળા સ્થળે આવેલું છે? તો તેનો આન્સર આવશે જમશેદપુર। પ્રશ્ન નંબર 22, યુએસએ એ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું શહેર કયું છે? તો તેનો આન્સર આવશે પિટ્સબર્ગ। પ્રશ્ન નંબર 23, માનવ નિર્મિત રેસાઓમાં ક્યાં એક રેસાનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે મિત્રો લિનિનનો, માનવ નિર્મિત રેસાઓમાં લિનિનનો સમાવેશ થતો નથી। બાકી નાયલોન, રેયોન અને એક્રિલિકનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 24, માનવ નિર્મિત રેસો કયો છે? તો તેનો આન્સર આવશે મિત્રો પોલિએસ્ટર। પ્રશ્ન નંબર 25, બ્રિટિશ શાસન પહેલા ભારતમાં નિશેનામાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું? તો તેનો આન્સર આવશે ઢાકા। પ્રશ્ન નંબર 26, નિશેનામાંથી કયું શહેરનું સોનેરી ઝરીકામવાળું સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગવિખ્યાત હતું? તો તેનો આન્સર આવશે સુરત। પ્રશ્ન નંબર 27, મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ ક્યારે સ્થપાઈ હતી? તો તેનો આન્સર આવશે ઈસવીસન 1856માં। પ્રશ્ન નંબર 28, ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રમાં ક્યાં એકનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે જયપુર, આ જયપુરનો સમાવેશ થતો નથી। બાકી ભારતના સૂત્ર કાપડના ઉદ્યોગના કેન્દ્રમાં કાનપુર, કોઇમ્બતુર અને ચેન્નઈનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 29, અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો તેનો આન્સર આવશે સાબરમતી। પ્રશ્ન નંબર 30, અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ ક્યારે સ્થપાઈ હતી? તો તેનો આન્સર આવશે ઈસવીસન 1861માં। પ્રશ્ન નંબર 31, ભારતના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટરની ઓળખ મતલબ કે ઉપમા મળી હતી? તો તેનો આન્સર આવશે અમદાવાદને। પ્રશ્ન નંબર 32, જાપાનનું કયું શહેર જાપાનના માન્ચેસ્ટર તરીકે પણ ઓળખાય છે? તો તેનો આન્સર આવશે ઓસાકા। પ્રશ્ન નંબર 33, ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેનો કપાસ ક્યાં દેશથી આયાત કરવામાં આવે છે? તો તેનો આન્સર આવશે ઇજિપ્તથી। પ્રશ્ન નંબર 37, યુએસએની સોફ્ટવેર કંપનીઓએ ભારતના કયા શહેરની સોફ્ટવેર કંપનીઓ સાથે એક સાથે કામ કરવાના કરાર કર્યા છે? તો તેનો આન્સર આવશે બેંગલુરુની। પ્રશ્ન નંબર 35, વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે? તો તેનો આન્સર આવશે માહિતી તકનીકીનો ઉદ્યોગ। પ્રશ્ન નંબર 37, યુએસએમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે? તો તેનો આન્સર આવશે મિત્રો સિલિકોન વેલી। પ્રશ્ન નંબર 37, ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે? તો તેનો આન્સર આવશે બેંગલુરુ। પ્રશ્ન નંબર 38, બેંગલુરુ શહેર કયા પ્રકારની આબોહવા માટે જગ પ્રસિદ્ધ છે? તો તેનો આન્સર આવશે સમગાત। પ્રશ્ન નંબર 39, યુએસએમાં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે? તો તેનો આન્સર આવશે સાન્તા ક્લોઝ। પ્રશ્ન નંબર 40, ઉત્તર અમેરિકામાં સાન્તા ક્લોઝ ખીણ કઈ પર્વતમાળાની નજીક આવી છે? તો તેનો આન્સર આવશે રોકીઝ। પ્રશ્ન નંબર 41, ભારતમાં માહિતી ટેકનોલોજીના નાભી કેન્દ્રો ગણાતા શહેરોમાં ક્યાં એક શહેરનો સમાવેશ થતો નથી? તો તેનો આન્સર આવશે આ પુણે શહેરનો સમાવેશ થતો નથી।
बाकी भारत में माहिती टेक्नोलॉजी नाभिक केन्द्रों गणाता शहरों में मुंबई हैदराबाद और चेन्नई समावेश थाय से। प्रश्न नंबर 42, सिलिकॉन वैली क्या आवेली है? तो तेनो आंसर आवशे कैलिफोर्निया में। प्रश्न नंबर 43, क्यों उद्योग सनराइज उद्योग ना नामे ओळखाय छे? तो तेनो आंसर आवशे सूत्रा कापड़ उद्योग। प्रश्न नंबर 44, निशानामांथी क्या प्राकृतिक रेशा छे? तो तेनो आंसर आवशे सण छे ए प्राकृतिक रेशा छे। जो मित्रों विडियो पसंद आयो होय तो नीचे कॉमेंट बॉक्स नी अंदर तमे कॉमेंट करजो। तो थैंक यू, जय हिंद, जय भारत।